बात करें लीमखेड़ा ने, लीमखेड़ा आम आदमी पार्टी ने बीटीपी पार्टी में बंगाल सर्जायो। आम आदमी संगठन मंत्री भाजप में जोड़ाया, विपुल भाई डामोर भाजप में जोड़ाया। बीटीपी उम्मीदवार केसरू केस धारण करो, राजेश हाठीला भाजप में जोड़ाया। गुजरात की राजनीति में महत्व समाचार, लीमखेड़ा आम आदमी पार्टी ने बीटीपी पार्टी में बंगाण सर्जायु। आम आदमी पार्टी संगठन मंत्री भाजप में जोड़ाता चर्चा विषय बन्यो। विपुल भाई डामोर भाजप में जोड़ाया, बीटीपी उम्मीदवार केसरू खेस धारण करो, राजेश हठीला पण भाजप में, राजेश हठीला जे छे ते भाजप में जोड़ाया। हूँ छेल्ला घणा समय थी आम आदमी पार्टी नी अंदर 131 विधानसभा नी अंदर संगठन मंत्री तरीके हूँ काम करतो हतो। घणा काम कर्या, दिवस रात मेहनत करी, पण आ आम आदमी पार्टी जे छे आखा देश ने ने आपणी गुजरात नी भोळी प्रजा ने आजे गुमराह करी रही छे, मूर्ख बनावी रही छे। जेवी रीते ईमानदारी नी वात करे छे तो कोई ईमानदारी जेवू कशु छे ज नहीं आ लोको मां। अमने मेहनत करावी करावी ने छेल्ले अमने मूर्ख बनाववामां आव्या। અને આ પાર્ટીની અંદર જે કોંગ્રેસમાં બે વખત લડેલા હતા એવા હેલિકોપ્ટર ઉમેદવારને લાગ્યા, અમે જે પાર્ટીના જે વર્ષોથી જે અમે આટલા સમયથી જે મહેનત કરી છે, જે સંગઠન મજબૂત કર્યું છે, એ સંગઠનને કોઈ પૂછવામાં નથી આવ્યું, એમને કોઈ ગણકારવામાં નથી આવેલ, જેથી કરીને અમારે આમ આદમી પાર્ટી છોડવી પડી હતી। અને ગેરંટી લઈને જે આવી છે કેજરીવાલની આમ આદમી પાર્ટી, પણ એ બિલકુલ જૂઠી અને ખોટી અફવાઓ ફેલાવી રહી છે। કારણ કે આમ આદમી પાર્ટીને ખબર છે કે ગુજરાતની અંદર આપણી સરકાર બનાવવાની નથી, તો જેથી કરીને આપણે જૂઠા અને ખોટા વાયદા કરીએ તો આપણને। છેલ્લા ઘણા વર્ષોથી હું જોડાયેલો હતો અને કામગીરી કરેલી છે, પરંતુ અમારી માંગણીઓ પૂરી નથી કરેલી અને યુવાનો ગુમરાહ કરે છે, તેથી અમે બીટીપીમાંથી પરત ફોર્મ ખેંચી લીધેલું છે। ભારતીય જનતા પાર્ટીએ અમારા સમાજના મુદ્દાઓ હલ કરવાની બાહેદરી આપી છે, તેથી અમે અમારા કાર્યકર્તા સાથે બીજેપીમાં જોડાયા છે। ભારતના 80મા વડાપ્રધાન ટ્રાઇબલ કોમ્યુનિટી માટે ઘણી યોજનાઓ આપી છે, તેમજ હાલ અમારા આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બનાવી સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે। આ તમામ મુદ્દાઓને